વાઇબ્રન્ટ ગુજરાત સમિટને આવે ગણતરીના દિવસો બાકી બચ્યા છે ત્યારે સરકારે સમિટ પહેલાથી જ ઘણું બધું કામ શરૂ કર્યું છે આગળ ચાલીસ હજાર કરોડના એમઓયુ તો પહેલા જ થઈ ચૂક્યા છે અને આ સાથે પહેલી વખત સમિટમાં વીસ દેશો પાર્ટનર કન્ટ્રી બન્યા છે એના પર વધુ વિગત લઈએ અમદાવાદથી સંવાદદાતા મનીષ દેસાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે મનીષજી સમિટ પહેલા જ સરકારે મોટા એમઓ કરી લીધા છે શું હજુ ખાસ રહેશે સમિટમાં બિલકુલ જો દસથી બાર જાન્યુઆરીની વચ્ચે આ સમિટ થવાનું છે દસ તારીખે પ્રધાનમંત્રી એનું ઉદ્ઘાટન કરશે હજી એ કન્ફર્મ નથી થયું કે કઈ રીતે ઉદ્ઘાટન કરશે બની શકે કે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન હોય અથવા તો પ્રધાનમંત્રી પોતે દર વખતની જેમ અહીંયા વાયબ્રન્ટ સમિટમાં હાજર રહે અને એક મોટો ઇવેન્ટ બને અને એ દરમિયાન ઘણા બધા મોટી કંપનીઓ દ્વારા જે એમઓયુની ઘોષણાઓ થતી હોય છે એ થઈ શકે છે પરંતુ હજી એની કોઈ ચોક્કસ જાણકારી નથી મળી રહી જે રીતે અમને અમના અમારા સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે વીસ કન્ટ્રીઝ જે છે એ આ વખતે વાઇબ્રન્ટ સમિટની અંદર પાર્ટનર બની રહ્યા છે ખાસ કરીને યુરોપિયન કન્ટ્રીઝનો ઇન્ટરેસ્ટ જે છે એ વધારે જોવા મળ્યો છે નેઝરલેન્ડ એ મુખ્ય નેધરલેન્ડ એ મુખ્ય યજમાન છે આ વખતે એ સિવાય જાપાન જર્મની ફ્રાન્સ પોલેન્ડ આ પ્રકારના જે દેશો છે યુરોપિયન કન્ટ્રીઝ એમનો પણ ઇન્ટરેસ્ટ આ વખતે પાર્ટનર તરીકે જોવા મળી રહ્યો છે સાથે સાથે યુએઈ જેવા દેશ પણ આ વખતે પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે અને ઇવેન્ટ પહેલાં જ મુખ્યમંત્રી સહિતનું ઘણા બધા પ્રતિનિધિ મંડળો અલગ અલગ દેશની મુલાકાતે ગયા હતા અને એમાંથી આ ફલ સ્વરૂપે લગભગ વીસ જેટલા કન્ટ્રીઝ જે છે એ પાર્ટનર તરીકે જોડાયા છે આ સિવાય અગત્યની વસ્તુ એ રહેશે કે મોટી બેન્કો પહેલી વખત વાઇબ્રન્ટ સમિટની અંદર પોતાના સ્ટોલ્સ લગાવશે જેમ કે એસબીઆઈ છે બેંક ઓફ બરોડા છે એચડીએફસી છે આઈસીઆઈસીઆઈ બેંક છે એ સિવાય જે મોટા એક્સચેન્જીસ છે બીએસસી એનએસસી એમસીએક્સ એનસીડીએક્સ એ પ્રકારના એક્સચેન્જીસ અને બે મોટી સંસ્થાઓ આપણા દેશની ફાઇનાન્શિયલ કહી શકાય એવી સેબી અને આરબીઆઈ એ લોકો પણ પોતાના સ્ટોલ લગાવે છે મતલબ એ છે કે લોકોને એજ્યુકેટ કરવા માગે છે આરબીઆઈ અને સેબી જે ઇન્વેસ્ટર્સ છે એમની સલામતી સેમાં છે ખોટા લોકો સાથે ભરાઈ ના જવાય ખોટી રીતે ઇન્વેસ્ટ ના કરે આ પ્રકારની જાણકારી વાઇબ્રન્ટ થકી આપવા માગે છે કારણ કે ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં આગળ બહુ મોટા પ્રમાણમાં લોકો શેરબજાર કે કોમોડિટીની અંદર ઇન્વેસ્ટ કરતા હોય છે અને આ એક એવું પ્લેટફોર્મ સેબી કે આરબીઆઈ કે બીજી બેન્કો માટે બની શકે કે જેમને જો લોન પણ આપવી હોય તો પણ અહીંથી સરળતાથી આપી શકે છે આ સિવાય જે સેક્ટર ઉપર જોર રહેવાનું છે આ વખતે એની અંદર જોઈએ તો ડિફેન્સ છે એજ્યુકેશન છે ટુરિઝમ છે અને ગ્રીન એનર્જી એનર્જી પર ઘણું બધું જોર છે એટલે આ બધા જે કન્ટ્રીઝ પાર્ટનર બનીને અહીં આવી રહ્યા છે એ લોકો આ સેક્ટરની અંદર વધારે પડતો નિવેશ કરે અથવા એ માટેના એમઓયુ કરે એવી પૂરી સંભાવનાઓ રહેલી છે હવે જોવાનું એ છે દસ તારીખે પ્રધાનમંત્રી આવી અને કઈ રીતે એનું ઉદઘાટન કરે છે